પોડકાસ્ટ છે. નમસ્કાર ખેડૂત મિત્રો, ઝેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવ કાર્યક્રમ અંતર્ગત આજે આપણે એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત માટે જઈ રહ્યા છીએ. ચરોતર પ્રદેશ એટલે માત્ર તમાકુ, કેળ અને બાજરીની ખેતી કરતો પ્રદેશ છે. આજે અમે એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત માટે આવ્યા છીએ કે જેઓ આ બધી જ વસ્તુ ત્યજી કેળની ખેતી તો કરે જ છે, સાથે સાથે ગુજરાતમાં નવો અભિગમ જે વિકાસ પામી રહ્યો છે અત્યારે એ ડ્રેગન ફ્રૂટની ખેતી પદ્ધતિ અત્યારે કરી રહ્યા છે. મળીએ છીએ આપણે મયંકભાઈને. મયંકભાઈ જોડેથી વધુ જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે ખેડૂત મિત્રો. આજે તો જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે આપણે વાવેતરથી વેચાણ સુધીનું માર્ગદર્શન કઈ રીતના લઈ શકીએ. ડ્રેગન ફ્રૂટની ખેતી છે બેઝિકલી અમેરિકાના, દક્ષિણ અમેરિકાની એરિયાની અંદર થતો એક પાક છે, જ્યારે ગુજરાતની અંદર, મહારાષ્ટ્રની અંદર સૌથી વધુ ઝડપી વિકાસ કરી રહેલો ક્રોપ છે, જેની અંદર એકવાર વાવેતર કરો તો એને 22 થી લઈને 25 વર્ષ સુધી એ પાક આપણે જમીનની અંદર ઊભો રહેતો હોય છે. એની સંપૂર્ણ માહિતી આ માર્ગદર્શન આપણે લઈએ છીએ મયંકભાઈ જોડેથી. વિડીયોના એન્ડ સુધી તમે જોડાયેલા રહેજો, કારણ કે આજે અમે તમને એવી વસ્તુ જણાવવાના છીએ કે જે તમે પ્રોડક્શન વધારશે, જે તમારા પ્રશ્નો આવે છે બાગાયતી ખેતીની અંદર, કે તમે જે અત્યારે ખેતી પદ્ધતિ શિયાળુ પાકોની અંદર કરી રહ્યા છો, એની અંદર કોઈ બી સમસ્યાનું સમાધાન જોઈએ છે, એ બધે બધી સમસ્યાનું સમાધાન તમને આ વિડીયોમાં આપવાના છે. તો મયંકભાઈ, આપનું નામ, ગામ, તાલુકો, જિલ્લો જણાવો મોટા ભાઈ. પટેલ મયંકભાઈ કનુભાઈ, ગામ આસોદર, તાલુકો આંકલાવ, જિલ્લો આણંદ. મોબાઈલ નંબર છે 90 300 54 58. મયંકભાઈ, ખૂબ જ સુંદર માહિતી આજે આપણે વાત કરવાના છીએ. આજે પહેલાં તો તમને ડ્રેગન ફ્રૂટની માહિતી અને માર્ગદર્શન ક્યાંથી મળ્યું? ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા માટે તો શરૂઆતમાં મેં છે ને યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયો જોયા. એટલે વિડીયો જોયા પછી મને લાગ્યું કે આ ખેતી કરવા જેવી છે. એટલે પછી અમે છે ને સૌ પ્રથમ તો જે ખેડૂતોએ ખેતી કરી હોય ડ્રેગન ફ્રૂટની, બરાબર, અમે છે ને જંબુસર ને ડભોઈ ને એ બાજુ 4-5 ખેડૂતોના ફાર્મની મુલાકાત કરી, પહેલાં મુલાકાત કરીને એ લોકો જોડે અમે ચર્ચા વિચારણા કરી અને પછી અમને લાગ્યું કે આ ખેતી કરવા જેવી છે. એટલે પછી અમે શું કર્યું કે એક છોડ લાયા નંદેશ્રીથી, બરાબર, નર્સરીમાંથી, અને એ છોડ લાવીને અમે રોપ્યો કે ભાઈ આપણી જમીનમાં આ સક્સેસ જશે કે કેમ. બરાબર, એ છોડ કમ્પ્લેટ ફૂટ્યો અને સારી એની વૃદ્ધિ થઈ. એટલે પછી અમને લાગ્યું કે ભાઈ આપણી જમીનમાં સક્સેસ જશે. એટલે પછી અમે છે ને કાલાવાડથી આના છોડ લઈ આવ્યા અને છોડ લાવી અને અમે 24/10/2019 રોજ આ વાવેતર કરેલ છે. અને આ 24/10/2020 ની અંદર એક વર્ષ મોટા ભાઈ પૂરું થશે. તો તમને આની અંદર તકલીફ શું શું પડી મોટા ભાઈ? પહેલી વસ્તુ કે એક તો તમે પહેલાં જોઈ લીધું એક છોડ લાવી, કે ભાઈ આ છોડ આપણે એરિયાની અંદર છે. કોઈ બી ખેડૂત મિત્ર ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા જાય, પહેલાં વાવેતર તો ખેડૂત મિત્રો કરી દે છે, કારણ કે ગુજરાતની અંદર જે બી ટેકનોલોજી આવી, અને આપણે ટેકનોલોજીની ખાસ કરીને વાત કરીએ, આપણા ગુજરાતની અંદર પહેલાં ગ્રીન હાઉસની ટેકનોલોજી આવી, જેમાં લગભગ 40 થી 45 લાખ રૂપિયા એક એકરનો ખર્ચો થતો હતો, જેમાં મોટાભાગના ખેડૂતોએ દેવાડું ફૂંક્યું છે અને કોઈ આગળ નથી આવ્યા. ગ્રીન હાઉસની ટેકનોલોજી આવી, ઇમુ ફાર્મિંગ પદ્ધતિ આવી છે, પછી વચ્ચે એપલ બોર્ડની પદ્ધતિ આવી છે, જેમાં ખેડૂત મિત્રોને મોટાભાગે નુકસાનીનો વારો આવ્યો છે. આજે ડ્રેગન ફ્રૂટની જે સત્યતા અને સત્ય માહિતી છે એ તમારી જોડે પીરસવાનો પ્રયત્ન કરીએ છીએ અમે, કે કોઈ બી ખેડૂત મિત્ર ઇન્વેસ્ટમેન્ટ કરે છે, આપણી કંપનીનો ઉદ્દેશ્ય છે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક, કે આપણી જોડે કોઈ વ્યક્તિ જોડાય એને સત્યતા માહિતી મળે. અને હું તો કહું છું, તમે વાવેતર જે બી પાકનું કરી રહ્યા છો એનું પહેલાં તમે વેચાણ કઈ જગ્યાએ કરશો તો એનું ખાસ કરીને માર્ગદર્શન લઈ અને પછી જો તમે વાવેતર કરશો, કારણ કે અમારો ઉદ્દેશ્ય છે કે ખેડૂતને સત્યતા માહિતી મળી રહે અને ખેડૂત કોઈ જગ્યાએ છેતરાય નહીં. કારણ કે શરૂઆતમાં એક ખેડૂતે કર્યું, એક એકરમાંથી 8 લાખ 10 લાખની આવક લીધી, પણ એની એનું માર્કેટિંગ એ ક્યાં કરે છે, કઈ રીતના વેચે છે, એ બધું જાણ્યા વગર માત્ર ને માત્ર આપણે એનું વાવેતર કરી દેતા હોઈએ છીએ અને પછી જ્યારે વેચાણ કરવાનો સમય આવે ત્યારે ખેડૂતને રાતા પાણી રડવાનો વારો આવે છે. તો એ જ માહિતી અને માર્ગદર્શન સાથે આપણે આગળ વાત કરીએ છીએ મયંકભાઈ જોડેથી. તો મયંકભાઈ, તમને અત્યાર સુધી આ એક વર્ષનો પાક થવા આવ્યો છે, એમાં તમને પરિસ્થિતિ, પહેલાં તમારા છોડ પીડા પડતા હતા અને પછી તમે ટ્રીટમેન્ટ કરી, એના વિશે ખાસ કરીને કર્યું તમને? એમાં શું કે આપણે ડ્રેગન ફ્રૂટ જ્યારે વાવીએ છીએ ત્યારે શિયાળામાં તો કોઈ તકલીફ નથી આવતી, પણ જ્યારે ઉનાળામાં ટેમ્પરેચર બહુ વધી જાય ત્યારે છોડ પીળા પડે છે. પીળા ના પડે એટલે શું કરવું પડે કે એને છે ને છોયા માટે કંઈક બાજુમાં કંઈક વાવવું પડે છે. બરાબર છે. એટલે અમે છે ને ઉનાળામાં મારે પીળા જ પડી ગયા હતા, એટલે મેં પહેલાં મકાઈ વાવી હતી. મકાઈ વાવી તો અમારે અહીં મોર બહુ છે, એટલે મોર શું મકાઈ ઉગે એટલે મોર ખાઈ જાય. ત્રણ વાર વાવીને 3 વાર મોર ખાઈ ગયા. એટલે પછી શું કર્યું કે 4th વાર તો અમે છે ને સણ વાવી દીધા, બે બાજુ સણ વાવી દીધા, એટલે સણનો છોયો થઈ ગયો, એટલે એને તો જે પીળા પડતા હતા એ કંટ્રોલમાં આવી ગયું અને એ સેટ થઈ ગયા અમારે છોડ. બરાબર છે. એટલે દર વર્ષે છે ને ઉનાળામાં જ્યારે ટેમ્પરેચર વધે એટલે ઉનાળાની શરૂઆતમાં
સોયા માટે સહન છે કે મકાઈ છે આપણે સાઈડમાં વાવી દઈએ તો સારું રહે. કારણ કે ખેડૂત મિત્ર આ જે પાક છે ને ઠંડા પ્રદેશનો થતો પાક છે. આપણે જેમ થોર કહીએ, આપણે જે રાજકોટ જિલ્લાની અંદર વાત કરીએ તો હાથોલિયા જે થોર થાય છે અને જેનો જ્યુસ કાઢે છે એ વસ્તુ બેઝિકલી જે બહારના દેશોમાં થાય છે આપણે અહીંયા આપણે ખેતરમાં કરતા હોઈએ છીએ. અને આની અંદર તમે આંતરપાક બી લઈ શકો છો, જેમ મયંકભાઈ મગફળીનું વાવેતર કરેલું છે એમ આંતરપાક કેટલા વર્ષ સુધી મયંકભાઈ આની અંદર લઈ શકાય? આંતરપાક શરૂઆતના 2-3 વર્ષ સુધી લઈ શકાય છે આમાં. અને આનું જે ફ્રૂટ આવે એ પહેલાં કેટલા દિવસે સ્ટાર્ટ થતું હોય છે? ફ્રૂટ લગભગ આમ તો એમ કહે છે કે તમારે 12 મહિનાથી 1.5 વર્ષની અંદર ફ્રૂટ આવે, પણ મારે લગભગ 9 મહિનાની અંદર ફ્રૂટ આવવાના ચાલુ થઈ ગયા છે. 24/10/2019 રોજ અમે વાવેતર કરેલું હતું. બરાબર. હજુ આ 24/10/2020 રોજ 1 વર્ષ પૂરું થશે. તો અત્યારે તમે જોઈ શકો છો કે આ ફ્રૂટ ચાલુ થઈ ગયા છે. એટલે 1 વર્ષની અંદર આ ફ્રૂટ આવવાના ચાલુ થઈ ગયા છે. બરાબર છે. એટલે આ વસ્તુ જે તમે વાત કરી એ ખૂબ જ સારી છે કે 1 વર્ષની અંદર ફ્રૂટિંગ આવી જાય. હવે આનો અંદાજ તમે ભવિષ્યનો શું લગાડો છો કે તમે જે રોપ કરેલા છે એમાં એક કોલ દીઠ કેટલો ખર્ચો થાય છે? એક કોલ દીઠ અંદાજિત આપણે ગણીએ તો લગભગ 650-700 રૂપિયાની આસપાસ કોસ્ટિંગ બેહે છે. કારણ કે એક કોલે ખેડૂત મિત્રો 4 છોડ આવે છે. એક કોલનો ખર્ચો એટલે આપણે જે થાંભલો નાખીએ છીએ, થાંભલાને ખાસ એને શરૂઆતથી વાવેતરથી લઈ અને ઉત્પાદન લઈએ ને ત્યાર સુધી એટલે એનો 600-650 રૂપિયા ખર્ચો અમે ગણેલો છે. એમાં કોલનો ખર્ચો કેટલો ગણ્યો આપણે? કોલનો ખર્ચો લગભગ છે ને 250 રૂપિયા કોલના થાય છે અને 150 રૂપિયા જેવું આ રીંગનું થાય છે. બરાબર. અને એના ખાડો ખોદવા આપણે પેલા મશીન બિગર મશીનથી ખાડો ખોદે એટલે 10 રૂપિયા એ લોકો લે છે. બરાબર છે. ડ્રીલના છોડના એ રીતે ખર્ચો છોડ આપણે કાલાવાડથી અહીંયા લાવીએ છીએ એટલે ટ્રાન્સપોર્ટેશન સાથે 65ની આસપાસ આપણને પડે છે. 65 રૂપિયા. અને બીજા નર્સરીવાળા ખેડૂત મિત્રો હોય છે એ વધારે ભાવ લેતા હોય છે, પણ તમે જાણજો સમજો ને જે જગ્યાએ તમને અનુકૂળ આવે, પ્રોડક્શનની જે જગ્યાએ ગેરંટી હોય, જે જગ્યાએ ક્વોલિટીની ગેરંટી હોય. તો હવે છોડ બાબતમાં મયંકભાઈ તમે એક વાત કરતા હતા કે લોકો 20-30 રૂપિયા છોડ આપે છે અને 60-65 રૂપિયાનું છોડ આપે, અને લોકલ માર્કેટમાં છે ને 25-15 રૂપિયે 35 રૂપિયે છોડ મળે છે. પણ એ છોડ કેવા હોય કે મેચ્યોર છોડ ના હોય તો આપણને છે ને એનું ટાઈમે જે ગ્રોથ થવું જોઈએ ગ્રોથ નહીં થતો, અને ટાઈમે આપણને છે ને જે કે વર્ષે કે 1.5 વર્ષે જે ફ્રૂટિંગ આવવું જોઈએ એ આવી શકે નહીં. એટલે મેચ્યોર થયેલા છોડ હોય એ જ લેવા હિતાવહ છે. તો મયંકભાઈ તમે જે વાત કરી સારી છે, 100% ખેડૂતોને ફાયદાકારક છે. હવે આમાં જે આપણે પ્રોડક્શન લઈશું એક ફૂલ દીઠ અંદાજ શું છે તમને 2-3 વર્ષે? એટલે ઉત્પાદન કેટલું થશે? ઉત્પાદન થવાનો અંદાજ તમારો? અત્યારે તો 1 વર્ષનું અત્યારે આ છોડ થઈ ગયો છે એટલે આવનારું જે જૂન મહિનો આવશે ત્યાં સુધી આનો ગ્રોથ થઈ જશે. એટલે લગભગ એક ફૂલ દીઠ 20-25 નંગનું અમને વાવેતર અરે પ્રોડક્શન મળશે, ઉત્પાદન મળશે. બરાબર. 20-25 ફૂટનું એક પોલડીઠ ઉત્પાદન મળશે અમને. અને મયંકભાઈની ખાસ કરીને ખાસિયત ખેડૂત મિત્રો એ છે કે એને વાવતા પહેલાં વેચાણની વ્યવસ્થા પહેલાં કરેલી છે. તો વેચાણનું શું શું વ્યવસ્થા કરેલી છે આપણે જાણીએ છીએ મયંકભાઈ જોડે. મયંકભાઈ તમે વેચાણ કઈ જગ્યાએ કરવાના છો? વેચાણ માટે તો છે ને કે આપણે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, એની ઉપર માર્કેટિંગ અત્યારથી ચાલુ કરેલ છે. અને અત્યારથી અમદાવાદ છે, બરોડા છે, અમુક વેપારીઓના કોલ બી આવવાના ચાલુ થયા છે કે ભાઈ તમારી જોડે માલ હોય તો અમને આપો. બરાબર છે. એટલે હમણાં પરમ દિવસે એક પ્રદીપભાઈ કરીનો ફોન આવ્યો હતો અમદાવાદથી. તો ભાઈ મેં કહ્યું તો અમારી પાસે 20-25 ફૂટ લાગેલા છે. તો કે કઈ વાંધો નહીં, 25 નંગ હોય તો 25 નંગ આપો, પણ કે માલની શોર્ટેજ છે. હા હા, માલની જરૂરિયાત છે અમારી. કારણ કે બહારના દેશોમાંથી જે ડ્રેગન ફ્રૂટ આપણા દેશમાં આવે છે એમાં સ્વાદમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ આવે છે અને ક્યાંક લોકો પસંદ નથી કરતા આને, પણ આ જે ફ્રૂટ આપણે જે અહીંના બને છે એ આપણા માટે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સફરજન કરતાં 10 ગણું આની અંદર વિટામિન, પ્રોટીન અને બધા પ્રકારના પોષક તત્વો આની અંદર છે. જે માર્કેટની અંદર જેટલા ફ્રૂટ આવે છે એના કરતાં 10 ગણા વધારે ન્યુટ્રિશન્સ આની અંદર રહેલા છે. સ્વાસ્થ્ય રીતે બહુ જ બધું ફાયદાકારક છે. કોઈ બી ડૉક્ટરને પૂછશો કે ડ્રેગન ફ્રૂટના ન્યુટ્રિશન વેલ્યુ, તમે ગૂગલમાં જઈને બી આ વસ્તુ સર્ચ કરી શકો છો કે ડ્રેગન ફ્રૂટની એક ફ્રૂટ તમે ખાઓ છો તો એના બરાબર કેટલા તમે પ્રોટીન બારથી ખાઓ છો એના બરાબર તમને એના ન્યુટ્રિશન મળે છે. એ બધી જ વસ્તુને આપણે માર્ગદર્શન લઈએ છીએ. હવે મોટાભાગના ખેડૂત મિત્રો કહેતા હોય છે, અમે એક વિડીયો મૂકેલો છે યુટ્યુબની અંદર કે 10 વીઘાની ખેતીમાંથી એક ખેડૂત છે 25 લાખની આવક મેળવે છે. જેમ ડ્રેગન ફ્રૂટની ખેતી પદ્ધતિ છે એવી જ ખેતી પદ્ધતિ છે જે ભવિષ્યમાં તમને સારામાં સારું ઉત્પાદન આપશે.
તો તમે એક વીઘાની જે ખેતી કરી છે એમાં કેટલા છોડ છે અંદાજે મોટા ભાઈ? આ વીઘાની ખેતી કરી છે એની અંદર 350 પોલ છે એટલે લગભગ 1350 છોડ છે. 1350 છોડ છે. હવે એમાં બીજા વર્ષે આપણે પ્રોડક્શન ગણીએ અને કેટલા રૂપિયા તમે અંદાજ છે કે આનો એક નંગનો મને શું ભાવ મળશે? આમાં નંગમાં કેવું છે કે અત્યારે એક નંગના જે ને નાનું ફ્રૂટ હોય તો 60-70 રૂપિયા પર નંગ વેચાય છે અને જો મોટું ફ્રૂટ થાય કે 350-350 ગ્રામથી ઉપર હોય તો 170 લઈને 200 રૂપિયે કિલો વેચાય છે. બરાબર છે. અને ખેડૂત મિત્રો તમારે જોવું હોય કે ડ્રેગન ફ્રૂટના ભાવ શું છે, વેચાણ તમે કઈ કઈ જગ્યાએ કરો છો, એના કોન્ટેક્ટ તમે કરી રાખજો. કારણ કે એમેઝોનમાં તમે સર્ચ કરો તો 120 રૂપિયાથી લઈને 240 રૂપિયા સુધીનો ભાવ તમને આજનો જોવા મળે છે. બરાબર છે. તો આપણે મયંકભાઈ જોડે બીજી એક વસ્તુનું માર્ગદર્શન લઈએ છીએ કે મયંકભાઈ તમને વચ્ચે પ્રોબ્લેમ આવ્યો તો કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક સાથે સંપર્ક થયો. હા, તો એ પહેલાંની પરિસ્થિતિ ડ્રેગન ફ્રૂટની શું હતી અને આપણું ઉર્જા એક્ટિવેટર 182નું જે દ્રાવણ છે માત્ર ને માત્ર 100 રૂપિયાની ટેકનોલોજી છે જેમાં 71થી વધારે બેક્ટેરિયા તમે ફાર્મ ઉપર બનાવી શકો છો. જે બાગાયતી પાકો, શાકભાજી પાકો, રોકડિયા પાકો, શિયાળુની અંદર આવનારી સિઝન આપણી શિયાળુ પાકોની છે તો શિયાળુ પાકોની અંદર કઈ કઈ અવસ્થાએ વાપરવું છે તો આપણે જે મયંકભાઈ વાપર્યું છે એમના પહેલે માર્ગદર્શન લઈએ છીએ અને પછી આપણે આગળ વધીએ. ઉર્જા એક્ટિવેટર વાપર્યા પછી છે ને આ છોડની છે ને આ જે કલર છે ને એ કલર એકદમ ઘાટો થયો છે અને આ છોડની ઉપર છે ને હું તમને બતાવું કે આ બ્રાન્ચીસ ઉર્જા એક્ટિવેટર વાપર્યા પછી આ બ્રાન્ચીસ નવી જે ઘણી બધી નીકળવાની ચાલુ થઈ છે. ફૂટ આવવું જોઈએ, નવી ફૂટ બહુ જોરદાર નીકળવાની ચાલુ થઈ છે. હા 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 હા. એટલે ઉર્જા એક્ટિવેટર વાપરવાથી અમને એનો સારો એવો ફાયદો થયો છે અને ત્યારબાદ પછી અમે છે ને એનું ડૉક્ટર યુનિટેક અને ફંગસ્ટા બંને એનું દિવ્ય અમૃત દ્રવણ બનાવી અને મફળીમાં અને આમાં બંનેમાં આપ્યું છે. એ આપ્યા પછી તો આનો ગ્રોથ બહુ સારો નીકળ્યો છે. હવે પૂરક આવક તમે મફળી લઈ રહ્યા છો કારણ કે પહેલાં 2 વર્ષે તમારું પ્રોડક્શન નથી આવવાનું ડ્રેગન ફ્રૂટમાં. તો તમે આંતરપાક તરીકે જે મફળી લો છો મોટા ભાઈ તો મફળીમાંથી તમને પ્રોડક્શન મળે છે. તમારે ગાયો ભેંસ હોય તો ઘાસચારો કરી શકો છો અને કોઈ બી જેની હાઈટ વધારે ના થતી હોય એટલે 4-5 ફૂટની હાઇટ ના થતી એના કરતાં વધારેનો પાક આની અંદર કરવો હિતાવહ નથી. તો તમે જે આપણે અનાજ કઠોળના જે પાકો છે તમે આની અંદર કરી શકો છો, શિયાળુમાં ઘઉં કરી શકો છો, એ બધા પાકો તમે આસાનીથી આની અંદર લઈ શકો છો. મંગભાઈ આપને કોઈ ખેડૂત મિત્રને છોડ જોઈતા હોય તો તમારો સંપર્ક આપશો ને મોબાઈલ નંબર આપો. મારો મોબાઈલ નંબર છે 90-333-94-658. ફરી એક વાર રિપીટ કરો, 90-333-94-658. જે કોઈ ખેડૂત મિત્રને જો આના પ્લાન્ટ જોઈતા હોય તો મયંકભાઈનો ડેફિનેટલી કોન્ટેક્ટ કરી શકો છો. મયંકભાઈ આપણા લાખો ખેડૂતો ગુજરાતના જોવે છે, જાણે છે, સમજે છે, આ ખેતી પદ્ધતિ વિશે તમારો શોર્ટમાં સારાંશ શું છે? આ ખેતી પદ્ધતિ કેવી છે કે શરૂઆતમાં થોડું આનું કોસ્ટિંગ વધારે આવે છે પણ પછી પાછળથી છે ને કોઈ કોસ્ટિંગ નથી, પાછળથી તમારે છે ને એની આવક જ લેવાની છે અને બહુ જ સારી ખેતી છે. પણ એનું ધ્યાન રાખવું પડે કે એમાં ફંગસ ને એ ના આવી જાય એ ધ્યાન રાખવું પડે છે. બસ ખાલી ફૂગનું કાળજી લેવાની, ફૂગનું ધ્યાન રાખવું પડે, ફૂગ ના આવે એની કાળજી રાખવી પડે છે. તો દરેક ખેડૂત મિત્રને કહેતા હોય છે કે ફૂગના નિયંત્રણ માટે, સારા વિકાસ માટે, વધારે ફ્લાવરિંગ લાવવા માટે આપણે અમૃત દ્રાવણ બનાવવાનું હોય છે. 200 લિટર પાણી, 2 કિલો કાળો ગોળ, 4-5 લિટર ખાટી છાશ, એમાં 1 લિટર ડૉક્ટર યુનિટેક, 1 લિટર ડૉક્ટર ફંક્શન મિક્સ કરી 12 કલાક રહેવા દઈ. તમે એને ડ્રીપમાં બી આપી શકો છો અને ઉપરથી છંટકાવમાં બી આપી શકો છો. આજે વાત કરી મયંકભાઈ જોડેથી. મયંકભાઈ જોડેથી આપણે નવું જ્ઞાન શીખ્યા છીએ, જાણ્યા છે, સમજ્યા છીએ. દરેક ખેડૂત મિત્રને કહે છે વાવેતરથી લઈને વેચાણ સુધીનું જો માર્ગદર્શન તમારે જોઈતું હોય તો બહુ બધા માર્ગદર્શનના વિડીયો મૂકેલા છે યુટ્યુબ ચેનલની અંદર, તમે જોઈ જાણી અને સમજી શકો છો. પણ જ્યારે તમે કોઈ બી નવા પાકનું વાવેતર કરો છો અમારો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે નવીન માહિતી, નવીન જ્ઞાન છે પીરસવાનો છે. તમે વેચાણનું માર્ગદર્શન જો તમારી જોડે કોઈ બી જગ્યાએ વેપારી હોય આજુબાજુ એ તપાસ કરી એનું માર્ગદર્શન લઈ અને પછી જ એનું વાવેતર કરશો તો આપણે મળ્યા મયંકભાઈને નવા ખેડૂત મિત્ર સાથે, નવા વિચાર સાથે ફરી મળીશું. ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન.